समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज। फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एंजॉय वाचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु पीयूष। स्वागत है तमारू उत्तर गुजरात ने लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे कोबरा वार्ड ना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। પાલનપુરના શિક્ષક બન્યા પેડમેન, શાળાની દીકરીઓને માસિક ધર્મ બાબતે અંધશ્રદ્ધા દૂર કરી સેનેટરી પેડનું વિતરણ કર્યું। ડિસ્સામાં આશા વર્કર બહેનોએ સરકાર સામે બાયો ચઢાવી, 5 દિવસથી ધરણા યોજી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી। ડિસ્સા ખાતે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ, આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો। ડિસ્સામાં પંચપરગના શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અનંત ચતુર્દશી સામૂહિક વ્રત ઉદ્યાપનની ઉજવણી કરાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડિસ્સાની ભાદરા પ્રાથમિક શાળામાં દીકરીઓને માસિક ધર્મ બાબતે અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા સેનિટરી પેડનું વિતરણ કરી પાલનપુરના એક શિક્ષક પેડમેન બની યોગ્ય સમજણ આપી હતી। વર્તમાન સમયમાં હાઇજેનિક ખોરાકના કારણે માસૂમ દીકરીઓ ઘણીવાર 11 વર્ષની નાની ઉંમરે પણ માસિક ધર્મના કાર્યકાળમાં પ્રવેશતી હોય છે। પૂરતી સમજ ના હોવાથી માસિક ધર્મનો દર્દ સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં શરમ પણ અનુભવતી હોય છે। ત્યારે પાલનપુરના કલા શિક્ષક ડિસાની ભાદરા પ્રાથમિક શાળામાં જઈને દીકરીઓને માસિક ધર્મ વિશેની અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે સમજણ આપી સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું। દીકરીઓના માસિક ધર્મ બાબતે આજના આધુનિક સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગ્રસ્ત પરંપરાને તિલાંજલિ આપવા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય શાળાઓમાં જઈ દીકરીઓના માતા પિતાને આ બાબતે વૈજ્ઞાનિક અભિગમ દાખવવા કલા શિક્ષક નયન ચતરારિયાએ એક અનોખી ફરજ અદા કરી રહ્યા છે। સાથે જરૂરિયાતમંદ દીકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરી જૂની પ્રણાલી નાબૂદ કરવા સમસ્યાના સમાધાન નામે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યા છે। નયન ચતરારિયા પોતે કલા શિક્ષક સાથે ઉત્તર ગુજરાતના જાણીતા એન્કર અને ફિલ્મ મેકર પણ છે। તેઓ આજે ડિસા તાલુકાની ભાદરા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓને માસિક ધર્મ અંગે પૂરતી સમજણ આપી હતી। ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જરૂરિયાતમંદ દીકરીઓને અત્યાર સુધી 2,19,000 રૂપિયાના ખર્ચે 1,00,000થી પણ વધુ સંખ્યામાં મફત સેનેટરી પેડ આપી યુવા કલા શિક્ષક નયન ચતરારિયાએ વાસ્તવિક જીવનમાં પેડમેન બની આજના યુવાનોને અને સમાજને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડિસામાં આશા વર્કર બહેનોને વિવિધ માંગણીઓ સાથે છેલ્લા 5 દિવસથી ધરણા યોજી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયું છે અને જ્યાં સુધી સરકાર તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી જિલ્લાની 4,000 જેટલી આ હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ડિસામાં આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવાની જગ્યાએ આપતું ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવા સહિતની માંગણીઓ સાથે આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ છેલ્લા 5 દિવસથી ધરણા યોજી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયું છે અને જ્યાં સુધી સરકાર તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી જિલ્લાની 4,000 જેટલી બહેનો હડતાલ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ડિસામાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો જિલ્લા 5 દિવસથી સરકાર સામે બાયો ચડાવીને બેઠી છે। આરોગ્ય ખાતામાં અન્ય કર્મચારીઓની સાથે ગભે ગભો મિલાવીને કામ કરતા આશા વર્કરોને પૂરતો પગાર આપવામાં આવતો નથી। આશા વર્કરોની માંગણીઓ છે કે ઇન્સેન્ટિવ જેવી શોષણ પ્રથા બંધ કરી તેઓને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવામાં આવે, વર્ગ 5નું નવું મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કરોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કરોનો કામકાજનો સમય ફિક્સ કરવામાં આવે, અન્ય સરકારી કર્મચારી મહિલાઓની જેમ આશા વર્કર બહેનોને પણ 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે,
ગુજરાત સરકારનું ઓળખપત્ર આપવામાં આવે, ઓનલાઈન કામકાજ અંતર્ગત એન્ડ્રોઇડ ફોન આપવામાં આવે, તેમજ 45 વર્ષથી ઉપરની બહેનોને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરીશું. આ માંગણીઓ સાથે ડીસાની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો છેલ્લા 5 દિવસથી સાંઈબાબા મંદિર ખાતે ધરણા પર બેઠી છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. ત્યારે તેમની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ મંડોરી મોનીરાબેન છે. કારણ કે અમને ઇન્સેન્ટિવ સર બહુ ઓછું મળે છે, આ બધી આશા વર્કરોને બહુ જ ઓછું ઇન્સેન્ટિવ. અમારું ગુજરાન નથી ચાલતું. એક એક આશા વર્કરને તમે ગણો તો ઘરમાં બબ્બે ત્રણ છોકરા હોય, ઘરવાળા હોય, સાસુ સસરા હોય, બધાનું પૂરું તો કરવું, હસબન્ડ કમાતા હોય, પણ તે છતાં પણ અમે શું કરવા કરીએ છીએ કે કારણ કે અમારો હસબન્ડને ઓછો પગાર હોય, વેતન હોય, એ માટે જ અમે આશા વર્કરો બધું કરીએ છીએ. અને અમે આ ખરા તડકે રવડીએ, ખરા તડકે પીએનસી એએનસી ગોતીએ, ઘરે ઘરે જઈને સ્પૂટોમ સ્લાઈડો બધું જ અમે લઈએ, અને પછી અમને આટલું ઓછું ઇન્સેન્ટિવ મળે એ અમને પોસાતું નથી સર. આ એમણે સરકારશ્રીએ કર્યો છે, મતલબ નિર્ણય લીધો છે કે 5000 ફિક્સ કરવાના, પણ કઈ રીતે 5000 ફિક્સ કરવાના? શું અમને પેલું જે અમારી કામગીરી નહીં મળે? કામગીરી હા ફિક્સ કરો, પણ કામગીરી સાથે ફિક્સ કરો, તો ફિક્સ 5000 ખરા, પણ કામગીરી બીજી અલગ, તો જ અમે માનીશું. બાકી અમને સરકારશ્રી ખાલી લોલીપોપ પકડાવવાનો નિર્ણય કરે એ નહીં ચાલે. બરાબર છે. મારી માંગણી એ જ છે કે બધાને જે અમે શરતો છે અમારી સરકાર મંજૂર કરે, અને અમે 4000 જેટલી આશા વર્કર બહેનો હડતાલ ઉતર્યા છીએ, અને જ્યાં સુધી સરકાર માનશે નહીં ત્યાં સુધી અમારે હડતાલ ચાલુ જ રહેશે. જ્યાં સુધી અમને અમારે ફિક્સ પગાર, પછી જે મેટર્નિટી 180 દિવસની જે બીજી બહેનોને સરકારી બહેનોને કર્મચારી બહેનોને આપવામાં આવે છે 180 દિવસની મેટર્નિટી લીવ, એ અમને પણ આપવામાં આવે, પેન્શન યોજના અમારી કરી આપે, પછી પગારમાં વધારો, સમય નક્કી કરો કે આ ટાઈમથી આ ટાઈમે તમારે કામ કરવાનું, એવું નહીં ગમે ત્યારે ફોન આવે તો ચાલતા બનો, એવું બધું નહીં. અમે ઊંઘ્યા હોય ગમે તે ટાઈમે બોલાવી લે આ લોકો, અને અમારે કોરોના બી અમે કામગીરી બહુ કરી છે, એટલી એમણે બી નથી કરી એટલી અમે કરી છે. કઈ બી જગ્યાએ કઈ બી રીતે સિરિયસ બી થયા છે અમુક આશા બહેનો, તો એકદમ સિરિયસ બી થઈ ગયેલી, એમને જીવનથી અને મોતથી લડવું પડ્યું, એટલે એ રીતે સરકાર અમને અમારી માંગણીઓ સંતોષે તમને સારું લાગશે, નહીં તો અમારી હડતાલ ચાલુ જ રહેવાની છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ અનેક પ્રકારના કેમ્પો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ચાને ચુસ્કી પર જુઓ અમારો વિશેષ અહેવાલ. હાલ આદ્યશક્તિ માં અંબેની આરાધના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. આ માઈ ભક્તોની સેવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે ઘણા સેવાભાવી લોકો સેવા કેમ્પો યોજીને માઈ ભક્તોની સેવા કરે છે. આજે એમાં ચાના સેવા કેમ્પની વાત કરવી છે. અંબાજી ચાલતા જવામાં સૌથી વધુ અઘરું લાગતું હોય તો તે ત્રિશુળીઓ ઘાટ ગણાય છે. આ ઘાટના ચઢાણ વખતે પદયાત્રિકો થાક મહેસૂસ કરતા હોય છે, તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળીઓ ઘાટ ચડતા જ પદયાત્રિકોની સેવા માટે છેલ્લા 37 વર્ષથી આઈટીઆઈના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચાનો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં વર્ષોથી એક જ ટેસ્ટની સરસ તાજી મીઠી ચા બનાવીને યાત્રિકોને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે. આ સેવા કેમ્પની ચાનો લાભ લેનાર અમદાવાદના પદયાત્રી જયેશભાઈ મોદીએ જણાવ્યું કે છેલ્લા 22 વર્ષથી હું ચાલતો અંબાજી આવું છું, અને દર વર્ષે ત્રિશુળીઓ ઘાટ ચડ્યા પછી અહીં આઈટીઆઈના સેવા કેમ્પની ચા પીવું છું. 22 વર્ષથી ચાનો એ જ ટેસ્ટ છે, જરાય બદલાયો નથી. ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે. જય અંબે આઈટીઆઈ સેવા કેમ્પના આયોજક જેડી પટેલે જણાવ્યું કે છેલ્લા 37 વર્ષથી અમે આઈટીઆઈના કર્મચારીઓ અને મિત્ર મળીને આ સેવા કેમ્પ ચલાવીએ છીએ. અત્યારે 38મું વર્ષ ચાલી રહ્યું છે અને 75મી પૂનમ છે. અમે વર્ષમાં 2 વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ ભરવા આવીએ છીએ, એટલે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છીએ. હું જેડી પટેલ, રિટાયર્ડ આઈટીઆઈ સ્ટાફ. અમે આ જયશ્રી અંબે ત્રિશુળીયા ઘાટ સેવા કેન્દ્ર આઈટીઆઈ સ્ટાફ અને મિત્ર મંડળ સંચાલિત ચાલુ કરેલ છે. આ ચાલુ કરે અમારે 38મું વર્ષ છે આર્યુએ અને 75મી પૂનમ છે. અમે વર્ષમાં 2 વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ એ 2 વખત કરીએ છીએ. એ જ રીતે જોઈએ તમારી આ 75મી પૂનમ છે, એટલે અમે આ વખતે અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ હાલમાં. પ્રજાપતિ રમેશભાઈ મનસુખલાલ,
હું આવું છું પાટણથી, તીસરો અઢાર ચઢું છું, તાણે મને બહુ થાક લાગે છે, પણ અહીં આવીને માનસિક અર્થીને ચા પીવું, માનસિક અર્થીને સારી ચા પીવું છે ને, તાણે મારા શરીરની અંદર તાકાત આવી જાય છે અને મને બહુ મજા આવી જાય છે અને અંબાજી મારે ફટ કરતું આવી જાય છે. બરાબર, હું અમદાવાદથી આવું છું, લગભગ 22 વર્ષથી ચાલતા આવું છું અને દર વર્ષે અમે અહીંયા તીસુલિયા ઘાટ ઉપર ચા પીએ જ છીએ. ચાનો ટેસ્ટ જ્યારથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી એક સરખો જ આવે છે, કોઈ ચામાં ટેસ્ટમાં કોઈ ફરક નથી અને ચા બી સારી છે. થાક ઉતરી જાય છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્શત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140055500. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા ખાતે આજે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો છે. ડીસા ખાતે આજે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં આવતીકાલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો છે. છેલ્લા ઘણા સમયથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. એના વિરુદ્ધમાં આજે ડીસા ખાતે કોંગ્રેસ આગેવાનોને બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે વહેલી સવારથી જ તમામ લોકો ધંધા રોજગાર બંધ રાખી અને કોંગ્રેસના એલાનને સફળ બનાવે તેવી કોંગ્રેસ આગેવાનોએ લોકોને વિનંતી કરી છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે સરકાર સામાન્ય વ્યક્તિને કોઈ જ વ્યાજ તાને લેતી નથી. રોજે રોજ વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારમાં આમ જનતા પીસાઈ રહી છે, ત્યારે હવે લોકોએ પણ સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે અને આવતીકાલના બંધના એલાનને સફળ બનાવી ઊંઘતી ભાજપ સરકારને જગાડવાનો પ્રયાસ થાય તે માટે જરૂરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જે બંધનું એલાન આપ્યું છે તે મારે ડીસા શહેરના તમામ વેપારી ભાઈઓને નમ્ર વિનંતી કે આપણે ગમે ત્યારે કોઈ સરકારના કાયદાઓ આવે છે ત્યારે આપણે વિરોધ કરવા નીકળીએ છીએ. આપણે અંદર અંદર વાત કરીએ છીએ કે GST માં બી હમણાં આવશ્યક ચીજ વસ્તુઓ ઉપર જે GST નાખવામાં આવ્યો અને એમાં 25 કિલો સુધીની જે પેકિંગ આઈટમ આવે એના ઉપર GST 5% નાખ્યો. 25 કિલો ઉપરની જે વસ્તુ આવે છે તેના ઉપર GST નથી. એટલે એ
25 કિલો ઉપરની વસ્તુ ખરીદવા વાળા કેવા વ્યક્તિ હોય કે જે લોકો સક્ષમ છે એ ખરીદી શકે, નાના લોકો માટેનો આ પ્રશ્ન છે. અને હરેક વસ્તુ જીએસટીનો અત્યારે કાયદો લાવ્યો છે, આજે આપણે અધિકારીઓને પૂછીએ કે સાહેબ આ કાયદામાં શું કઈ રીતે અમારે કરવું, કઈ રીતે બિલ બનાવવું, તો અધિકારીઓને બી ખબર નથી. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વકીલોને પૂછીએ તો બધે અલગ અલગ વિસંગતા આવે છે. એટલે આજે આપણે જો આ બંધના એલાનમાં નહીં જોડાઈએ અને આપણે આપણી વાત નહીં મેલી શકીએ તો આપણે ક્યાંક ઉણા ઉતરીશું. એટલે આપણે કહેવાનો મતલબ એટલો જ છે કે ગુજરાત બંધના એલાનમાં આપણે સહકાર આપીએ અને એવો એક નારો લગાવીએ કે અવાજ દો અમે એક સાથે, ભોગવારી મુદ્દે અમે એક સાથે છે અને સાથે રહીશું, અને કાલના બંધના એલાનને પ્રચંડ બંધ રાખીને સારો પ્રતિસાદ મળે અને સરકાર સુધી વાત પહોંચે એવી વાત લઈને નીકળવાની છે. મારી વાત પૂરી કરું છું, પણ બધા બંધ રાખશો એવી સૌને વિનંતી કરું છું, અપીલ કરું છું. આજે અમારે પ્રદેશ કોંગ્રેસ તરફથી ગુજરાત બંધનું એલાન આપ્યું છે 10 તારીખે. એ નિમિત્તે આજે ડીસા અમે બધા જ કોંગ્રેસના તમામ આગેવાનો હોદ્દેદારો અહીંયા મિટિંગ કરી અને આવતીકાલે બંધ રાખવાનું નક્કી કર્યું છે, જેમાં હું પણ ડીસાના તમામ વેપારીઓ, ગામડાના વેપારીઓ બધાને રિક્વેસ્ટને અપીલ કરું છું કે લોકોની મોંઘવારી માટે, ગરીબ માણસને 2 ટાઈમ ખાવાની તકલીફ છે, 2 રોજગાર ફરે છે અને નોકરી માટે ભટકે છે, મોટો MBA થયેલો પણ આજે ઘરે ખેતરમાં ફરે છે, એ પરિસ્થિતિ છે. અને કોઈ પણ ખેડૂત ખેતી કરી શકે એમ નથી. તમને લાગે છે કે આ બધું ઊભું છે, પણ એના ભાવ જોશો, જો ખાતર, બિયારણ, દવા, ખેતીના, ખેડવાના, તો એ ખેડૂતના હાથમાં કશું આવે એમ નથી, ખેતી કરી શકે એવી હાલત નથી. જે ગાયો ઉપર થોડું હતું, એ પણ હજારો ગાયો મરી ગઈ. આજે ખેડૂત રોવે છે અને પૂછવા વાળું કોઈ નથી. તો તમામ વેપારીઓને અમારી વિનંતી અને રિક્વેસ્ટ છે કે આ 10 તારીખે આવતીકાલે આપ સૌ બંધ રાખજો. બંધ રાખીને અમારે મેસેજ મોકલવો જોઈએ સરકારને કે હવે બધા જ દુઃખી છે, મોંઘવારી ઘટાડો, ખેડૂત અને બેરોજગારીને રોજી આપો, એ અમારી અપીલ છે. એના માટે તમામે તમામ બંધ રાખજો. બીજા પક્ષોની જેમ તોડફોડ કરવી, ગાળાગાળી કરવી, એ અમારા લોહીમાં નથી. અમારે પાસે તમારી પાસે પ્રેમથી, તમે સૌ જાણો છો કે તમે બધા જ મોંઘવારીથી પીસાઈ રહ્યા છો, દરેક નાનાથી મોટાને મોંઘવારી લાગે છે, તો એની અંદર આપ સંયમ બંધ રાખો એવી અમારી સૌને અપીલ છે. અમને બી બોલતો તો આવડે છે, ઘણા માણસો ગમે એ અધિકારીને ગાલો બોલે, ઓલ્યાન બોલે, ગાલો બોલવાથી કે ભાષણ કરવાથી ગરીબનું પેટ ભરાતું નથી. પેટ ભરવા માટે સરકારની નક્કર યોજના જોઈએ કે સીધો એના પેટમાં જઈને પડે તો કંઈક લાભ થાય, બાકી કૂદકે ને ભૂદકે મોંઘવારી વધારવી છે. મફત ગેસ આપશું, ચૂલો બેનની ઓખું ખરાબ થઈ છે. આજે 100 રૂપિયા આલ્યો એ આલ્યો, હવે 1000 રૂપિયા ક્યાંથી લાવે? 1000માં તો ગરીબને ઘર ચલાવવાનું હોય છે, એને 1000 રૂપિયા મહિને નથી મળતા, એ પરિસ્થિતિ છે. છતાં કોઈને ખબર નથી. એ જ માણસો કહેતા હતા, 350 બાટલો હતો ત્યારે કુકવા કરતા હતા, ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરશું. આજ ભાઈઓ કહેતા હતા, આજે પ્રાણી તો નહીં કરો પણ એ મરી રહી છે એની દવા કરો તો એ ઘણું છે. એવું આ બધી પરિસ્થિતિ છે, ગરીબ મરી રહ્યો છે. એટલે બધા જ ભાઈઓને, મારા નાના વેપારી, મોટા વેપારીઓને તમને કદી દુઃખ નથી આપ્યું અમે પાર્ટીએ કોઈ, તો આટલી અમારી અપીલ છે કે અપીલ લઈ, ધ્યાને લઈ અને આવતીકાલે આપ બંધ રાખજો એવી ખાસ વિનંતી સાથે ફરીથી આપને અપીલ કરું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જ્યારે ગુજરાતની આમ જનતાની મોંઘવારીના પ્રશ્ને અને યુવાનોની બેરોજગારીના પ્રશ્ને ચિંતિત હોય, એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે ગુજરાત બંધનું સવારે 9 થી 12 વાગ્યા સુધીનું એલાન આપવામાં આવ્યું છે. જ્યારે હું એટલું ચોક્કસ કહીશ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુજરાત રાજ્યના 10 લાખ યુવાનોને પગભર કરવા માટે ચિંતિત હોય, મોંઘવારીના પ્રશ્ને કે જે ગેસનો બાટલો આજે 1050 રૂપિયામાં લેવો પડે છે એ 500 રૂપિયા આપવામાં તૈયાર હોય, બીજી બાજુ ખેડૂતો એક બાજુ સૂકો દુકાળ ભોગવી રહ્યા છે, ક્યાંક લીલો દુકાળ ભોગવી રહ્યા છે, એવા સમયે ખેડૂતો જો ઢોરોથી લપતા હોય ત્યારે એમના ઢોરો લંપી રોગનો ભોગ બની અને મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે આ કોંગ્રેસ સમિતિ
ખેડૂતોને 3 લાખ રૂપિયાનું દેવું માફ કરવાની સહાય આપવા, એટલું જ નહીં અને 10 કલાક સુધી ખેડૂતોને વીજળી મફત આપવા માટે જો કોંગ્રેસ સરકાર પ્રતિબદ્ધ હોય ત્યારે આમ જનતા માટે આપેલું બંધનું એલાન એ દરેક યુવાનો, ખેડૂતો અને વેપારીઓના હિતમાં હોય અને દરેકને હું નમ્ર વિનંતી કરું છું કે આવતીકાલે બંધનું એલાનમાં આપ સૌ કોંગ્રેસ સાથે જોડાઓ અને કોંગ્રેસની ચિંતા અને સરળ બને આપનું જીવન વ્યતીત કરી સરળ રીતે વ્યતીત કરી શકો એ માટે કોંગ્રેસ સાથે જોડાઓ એવી હું નમ્ર અપીલ કરું છું. ફરી એકવાર જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. બનાસકાંઠામાં અત્યારે ડીસામાં સૌથી વધુ લંપી વાયરસની અસર જોવા મળી રહી છે અને છેલ્લા 1 અઠવાડિયાથી લંપી વાયરસને કારણે પશુઓમાં મોતની સંખ્યામાં સતત વધારો થતાં મોતનો આંક 100ને પાર પહોંચ્યો છે, જેને લઈ પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધુ ડીસામાં લંપી વાયરસની અસર જોવા મળી રહી છે અને છેલ્લા 1 અઠવાડિયાથી લંપી વાયરસને કારણે પશુઓમાં મોતની સંખ્યામાં સતત વધારો થતાં મોતનો આંક 100ને પાર પહોંચ્યો છે, જેને લઈ પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે. છેલ્લા 1 મહિનાથી લંપી વાયરસના કારણે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લંપી વાયરસના કારણે પશુઓના મોતની સંખ્યામાં હજુ પણ ઘટાડો થયો નથી. બનાસકાંઠા જિલ્લા પશુપાલન અને બનાસ ડેરીની ટીમો સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ લંપી વાયરસની અસર ઓછી થતી નથી, જેમાં છેલ્લા 1 અઠવાડિયાથી જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં લંપી વાયરસની અસર જોવા મળી રહી છે અને અત્યાર સુધી ડીસા તાલુકામાં પશુઓના મોતનો આંકડો સરકારી આંકડામાં 100ને પાર પહોંચ્યો છે, જ્યારે જિલ્લામાં પશુઓના કુલ મોતનો આંકડો 744 જેટલો છે, જેને લઈ પશુપાલકો સતત ચિંતિત છે અને હવે તો રખડતા પશુઓમાં પણ લંપી વાયરસની સૌથી વધુ અસર જોવા મળતા જીવદયા પ્રેમીઓ પણ ચિંતાતુર બન્યા છે અને જલ્દી લંપી વાયરસની અસર ઓછી થાય તે માટે આયુર્વેદિક ઉપાય અને દવાની સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે. થરાદ તાલુકાના આંગણવાડી કાર્યકરો, પ્રાંત અધિકારી અને CDPOને આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. ગુજરાતના દરેક જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોની હડતાલ ચાલે છે. તેમના સમર્થનમાં બનાસકાંઠાના થરાદ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પ્રાંત અધિકારી સહિત CDPOને આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ સમગ્ર બાબતે અમારા પ્રતિનિધિએ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી ધારાધોરણ મુજબ ઉનાળુ વેકેશન આપવામાં આવે, માનદ વેતન બંધ કરી કાયમી કર્મચારી જાહેર કરવામાં આવે, અનુભવના આધારે બઢતી આપવામાં આવે, મિની આંગણવાડીઓ જનરલમાંનો ફેરફાર કરવામાં આવે, આંગણવાડીમાં વધારાની કામગીરી બંધ કરવામાં આવે અને વધુ વેતન આપવામાં આવે, આંગણવાડી કાર્યકર અને તેડાગરને આંગણવાડીમાં નાસ્તા, સુખડીના બિલો, દળામણના કેર બિલો એડવાન્સમાં આપવામાં આવે અને આંગણવાડી કેન્દ્રો માટે મટીરિયલ્સ, વેકેશન ટાઈમ જેવી અન્ય માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણીઓ સાથે નારા લગાવ્યા હતા. આવતા દિવસોમાં અમારી માંગણીઓ પૂરી નહીં કરવામાં આવે તો અચોક્કસ મુદત માટે હડતાળ પર ઉતર્યા હતા. ડીસામાં આજે પંચપરગના શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અનંત ચતુર્દશી સામૂહિક વ્રત ઉદ્યાપનની ઉજવણી કરાઈ હતી, જેમાં 46 ભૂદેવોએ ભાગ લઈ 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રત ઉજવ્યું હતું. ડીસામાં આજે પંચપરગના શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અનંત ચતુર્દશી સામૂહિક વ્રત ઉદ્યાપનની ઉજવણી કરાઈ હતી, જેમાં 46 ભૂદેવોએ ભાગ લઈ 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રત ઉજવ્યું હતું. બ્રાહ્મણ સમાજમાં અનંત ચતુર્દશીનું વ્રતનું ખૂબ જ મહત્ત્વ હોય છે. વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મોટાભાગના ભૂદેવ આ વ્રત કરતા હોય છે, જેમાં આજે પંચપરગના શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહિક વ્રત ઉદ્યાપનની ઉજવણી કરાઈ હતી, જેમાં 46 ભૂદેવોએ ભાગ લીધો હતો. સામાન્ય રીતે પાંડવોના સમયથી કરવામાં આવતા વ્રતમાં ભૂદેવ 14 વર્ષ સુધી વ્રત કરી દર 14 વર્ષે લોકોને દોરો બાંધી વ્રત કરાવે છે અને 14 વર્ષે બાદ 14 ગાંઠવાળો દોરો બાંધી વ્રતની ઉજવણી કરે છે. ડીસામાં આજે આ સામૂહિક ઉજવણીમાં સમસ્ત પંચપરગના શ્રીમાળી બ્રાહ્મણ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, તેમજ વ્રત કરનાર લોકોને પણ આશીર્વાદ આપ્યા હતા. અનંત ચતુર્દશીનું વ્રત શ્રી પંચપરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ડીસા દ્વારા સામૂહિક વ્રતના ઉત્થાપનની એટલે કે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમાં 46 વ્રતધારીઓ જોડાયેલા છે.
આજે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપનું પૂજન કરીને બહુ ધન્યતા બધાએ અનુભવી છે અને મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે. આ વ્રત અમારા સમાજ માટે ફરજિયાત છે અને અમારા સમાજના લોકો એને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.